नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 विषय गणित प्रकरण 2 लेक्चर नंबर 20 एक चल सुरेख समीकरण। गई काले आपणे स्वाध्याय 2.4 ना 3-1 दाखला जेवो लेक्चर में भणावानो प्रयत्न कर्यो हतो। आज स्वाध्याय 2.4 में दाखलानो संख्या थोड़ी छे एटले आपणे एमां एमां आगळ वधीए। एक दाखलो छे स्वाध्याय 2.4 नो के महुली गाम में जमीनों एक टुकड़ो शाला बनावा आपेल छे। आ प्लॉटनी लंबाई अने पहोळाईनो गुणोत्तर 11:4 छे। हवे आ प्लॉटनी फरते वाड़ बनावानो खर्च ₹100 प्रति मीटरना दरे ₹75,000 थाय छे। वाड़ बनावानो खर्च ₹100 प्रति मीटरना दरे ₹75,000 थाय छे। तो प्लॉटनी लंबाई अने पहोळाई शोधो। हवे अहीं रकम में आप्या मुजब के भाई एक प्लॉट छे ए प्लॉट शाळा बनावा माटे आपी दीधो ग्राम पंचायते, पण शाळा बनावा माटे अने शाळानी देखरेख माटे सौ प्रथम तो प्लॉटनी फरते वाड़ करी लेवी पड़े। हवे वाड़ करवी होय तो एनो खर्च केवो छे, तो के 1 मीटर वाड़ करवानो खर्च 100 अने कुल खर्च ₹75,000। અહીં લંબાઈને પહોળાઈ શોધવાની છે, પણ આપેલું છે કે લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર 11:4 મીટર છે। તો હવે આ 11:4 અને કુલ ખર્ચ 75,000 આ બેનો ઉપયોગ કરી આપણે આ પ્લોટની લંબાઈ અને પહોળાઈ શોધવાની છે। મિત્રો, તમને ખ્યાલ છે કે લંબાઈ અને પહોળાઈમાં નાનું માપ કયું હોય? પહોળાઈ। તો આપણે પહોળાઈને આપણે અહીં ત્યારે એક્સ ધારીશું, પણ પહોળાઈને કે લંબાઈને આપણે એક્સ ધાર્યા વગર અહીં ગુણોત્તર આપેલ છે, એટલે કે લંબાઈ જેમ પહોળાઈ બરાબર 11:4। હવે લંબાઈને પહોળાઈમાં જે ગુણોત્તર આપેલો છે, ગુણોત્તર દૂર કરવો હોય તો બંને સાથે અજ્ઞાત સંખ્યા ગુણવી પડે। ધારો કે લંબાઈ 11x મીટર, જ્યારે પહોળાઈ 4x મીટર। આ યાદ રાખજો મિત્રો, ગુણોત્તર એટલે કે જેમ્સ અહીંયા સંકેત આપેલો હોય અને આ જેમ સંકેત દૂર કરવો હોય તો જે તે અંશ અને છેદમાં એટલે કે પહેલાં અને પાછળ જે આપેલી સંખ્યા છે તેની સાથે કોઈ અજ્ઞાત સંખ્યા ગુણવી પડે। હવે અહીંયા એક્સ લીધો, એને બદલે તમે એ પણ લઈ શકો છો, એટલે લંબાઈ થઈ 11x એટલે 11x મીટર, પહોળાઈ થઈ 4x એટલે 4x મીટર। હવે ₹100 પ્રતિ મીટરના દરે ₹75,000 કુલ ખર્ચ છે। જો મિત્રો, આ દાખલા છે એ પ્રમાણમાં થોડા અટપટા ગણાય, તો અહીંયા તમારે લોજિક વાપરી અને ઓછા સ્ટેપ થાય એવી રીતે ગણતરી કરવાની, જેથી તમને વધુ પડતું ભારણ લાગે નહીં। તો લખીએ કે 1 મીટર વાડ કરવાનો ખર્ચ ₹100, તો 1 મીટર ભાગમાં વાડ થાય તો ₹75,000 કેટલા મીટર ભાગમાં વાડ થાય? હવે 75,000
गुणिया एक भाग्या सौ, 750 मीटर भाग में वाड़ थई। हवे आ 750 मीटर शू थयु तो के प्लॉटनी परिमिति, प्लॉटनी परिमिति बराबर 750 मीटर। पण मित्रों प्लॉट केवो छे, लंबचोरस। हवे लंबचोरस प्लॉटनी परिमितिनु सूत्र छे बे कंसमां लंबाई वत्ता पहोळाई। आ तमारे धोरण पांच मांथी आवे छे, बराबर 750। हवे आ बे अहीं गुणाकार मां छे, आम लई लो तो भागाकार मां, एटले बे कंसमां लंबाई 11x पहोळाई 4x बराबर 750। 11 + 4 15x, अहीं 15x बराबर 750 भाग्या 2। हवे एक्स नी साथे 15 गुणाकारना संबंधमां डाबी बाजू जमणी बाजू जाय तो आ 15 छे ए गुणाकारने बदले भागाकारमां, तो एक्स बराबर 750 भाग्या 2 गुणिया 15। हवे 15 × 5 = 75 અને 15 × 50 = 750, હજી બે વધ્યા તો 2 × 1 = 2 ને 25 × 2 = 50, માટે એક્સ બરાબર 25 આ જવાબ આવ્યો। હવે આ પરથી આપણે લંબાઈને પહોળાઈ નક્કી કરવાની છે, જે હું આટલા ભાગમાં લખી નાખું છું। તો લંબાઈ બરાબર 11x, તો કે 11 × 25, તમને ખ્યાલ છે મિત્રો 25 × 2 = 250 અને 25 × 1 = 25, તો 250 + 25 એટલે 275 મીટર। જ્યારે પહોળાઈ 4x, 4 × 25 બરાબર 100 મીટર। તો મિત્રો આ આપણી લંબાઈ થઈ ગઈ અને પહોળાઈ થઈ ગઈ। અહીંયા આપણે રકમમાં એવું જ કીધું છે કે લંબાઈ અને પહોળાઈ શોધો, જે લંબાઈ અને પહોળાઈ શોધાઈ ગઈ છે તમે નજર કરી લો અને સ્ક્રીનશોટ લઈ ઝૂમ કરી અને લખવું હોય તો લખી શકો છો, નહીતર સેજ ધ્યાન રાખી એકવાર જોઈ લો। ચાલો મિત્રો હવે સ્વાધ્યાય 2.4 માં આગળ એક દાખલો। દાદાજીની ઉંમર તેમની પૌત્રીની ઉંમર કરતાં 10 ગણી છે, જો તેમની ઉંમર તેમની પૌત્રીની ઉંમર કરતાં 54 વર્ષ વધારે હોય તો પૌત્રી અને દાદાની ઉંમર શોધો। મિત્રો આ દાખલો જે છે એ બંને બાજુ અજ્ઞાત સંખ્યા આપેલી હોય તેવા પ્રકારનો છે। આપણે અગાઉ જોયું હતું કે એક બાજુ અજ્ઞાત સંખ્યા, એક બાજુ અચળ સંખ્યા, આવું સમીકરણ હોય। પછી બીજું સમીકરણનો પ્રકાર જોયો તો કે બંને બાજુ અજ્ઞાત સંખ્યા હોય અને આપણે અજ્ઞાત સંખ્યાની કિંમત શોધવાની હોય, તો આ બીજા પ્રકારનો આ સમીકરણનો દાખલો છે। સમજીએ કે ધારો કે પૌત્રીની ઉંમર એક્સ વર્ષ છે, દાદાની ઉંમર પૌત્રીની ઉંમર કરતા 10 ગણી છે, એટલે કે દાદાની ઉંમર બરાબર 10 × પૌત્રીની ઉંમર। હવે પૌત્રીની ઉંમર આપણે ધારેલી છે x, તો કે 10 × x બરાબર 10x, આ એક બાજુ થઈ ગઈ। હવે અગાઉ આગળ શું કહે છે કે જો પૌત્રીની ઉંમર કરતાં દાદાની ઉંમર 54 વર્ષ વધારે હોય, તો આપણે ફરીથી નોંધ કરીએ કે દાદાની ઉંમર પૌત્રીની ઉંમર કરતાં
54 वर्ष वधु छे। हवे मित्रों तमने सीधू गणितिक स्वरूप में लखता न फावे तो अहीं जे लखेलू छे एने गणितिक स्वरूप में लखो के दादानी उमर बराबर पौत्रीनी उमर वत्ता 54 वर्ष, क्या के पौत्री करता 54 वर्ष वधारे मोटा दादा छे तो लखवानो के पौत्रीनी उमर वत्ता 54 वर्ष। अब पौत्रीनी उमर केटली छे x प्लस 54 तो आ शू थई गयु दादानी उमर। हवे तमे मित्रों जोई सको छो के आ जे आव्यु आ आ पण दादानी उमर अहीं पण दादानी उमर तो बन्ने वस्तु शू दर्शावे छे दादानी उमर तो बन्ने दादानी उमर ने सरखावी दो एटले आपणने सादु रूप थई शके तो के 10x बराबर x वत्ता 54। हवे आ एक एक्स ने तमे डाबी बाजू लावो तो सरवाड़ाना संबंध में छे डाबी बाजू आवशे तो माइनस। अगौ पण मैं तमने कीधुं तुं के ज्यां चलनो सहगुणक नानो होय तेनी दिशा बदलवानी तो 10x माथी 1x बाद थशे एटले वधशे केटला तो के जमणी बाजू 54। हवे 10x माथी 1x बाद थाय तो केटला वधे सरस 9x तो x बराबर 54 भाग्या 9 6 54 x बराबर 6। आम पौत्रीनी उमर केटली थई तो के 6 वर्ष, दादानी उमर केटली तो के 54 वत्ता 6 करो अथवा 6 गुणिया 10 करो, बन्ने रीते तमे दादानी उमर नक्की करी सको छो। आम पौत्रीनी उमर x बराबर 6 वर्ष, ज्यारे दादानी उमर बराबर x वत्ता 54 तो 6 वत्ता 54 बराबर 60 वर्ष। लो मित्रों आगळ एक दाखलो हतो आपणे एने पूरो कर्यो, फरीथी जोई लो के दादानी उमर पौत्रीनी उमर करता 10 गणी, जो तेमनी उमर पौत्रीनी उमर करता 54 वर्ष वधारे होय तो पौत्री अने दादा बन्नेनी उमर शोधो। पौत्रीनी उमर x वर्ष, दादानी उमर पौत्री करता 10 गणी एटले के 10 गुणिया पौत्रीनी उमर 10x। हवे आगळ कहे छे के दादानी उमर पौत्रीनी उमर करता 54 वर्ष वधु छे तो दादानी उमर केटली तो के पौत्रीनी उमर वत्ता 54। ફરીથી લખીએ કે દાદાની ઉંમર કેટલી તો કે x વત્તા 54, કેમ કે પૌત્રીની ઉંમર માટે આપણે x ધાર્યું છે। હવે દાદાની ઉંમર અગાઉ કેટલી મળી 10x, અહીંયા કેટલી મળી x વત્તા 54 તો બંને સરખાવી દો એટલે કે 10x બરાબર 1x વત્તા 54, આ x ને ડાબી બાજુ લાવો એટલે માઇનસ થશે, જમણી બાજુ 54 એમના એમ, 10 માંથી એક બાદ કરો એટલે 9x, 9x બરાબર 54, x બરાબર 54 ભાગ્યા 9, 9 6 54 તો x બરાબર 6। આમ પૌત્રીની ઉંમર 6 વર્ષ, જ્યારે દાદાની ઉંમર 54 ને 6 60 વર્ષ। નજર કરી લો તમે, જરૂર જણાય તો સ્ક્રીનશોટ લઈ તને નોંધ પણ કરી શકો છો। ત્યાં સુધી આગળ નવો દાખલો। હાલો મિત્રો આગળ એક રકમ છે કે અર્જુનની હાલની ઉંમર શ્રિયાની હાલની ઉંમરથી બમણી છે। 5 વર્ષ પહેલાં અર્જુનની ઉંમર શ્રિયાની ઉંમર કરતાં 3 ગણી હતી તો અર્જુનની અને શ્રિયાની હાલની ઉંમર શોધો। અહીં શું કહે છે મિત્રો બરાબર સમજી લો કે અર્જુનની હાલની ઉંમર શ્રિયાની હાલની ઉંમર કરતાં બમણી હતી એટલે શ્રિયા કરતાં અર્જુન ડબલ ઉંમરનો હતો। જ્યારે 5 વર્ષ પહેલાં જે 5 વર્ષ પહેલા અર્જુનની ઉંમર હતી અને શ્રિયાની ઉંમર હતી ત્યારે બંને વચ્ચે સંબંધ કેવો હતો તો કે ત્યારે અર્જુનની ઉંમર શ્રિયાની ઉંમર કરતાં 3 ગણી હતી। આ પરથી આપણે બંનેની ઉંમર શોધવાની છે તો અહીં ધારી લઈએ કે ધારો કે શ્રિયાની હાલની ઉંમર x વર્ષ છે, ધારો કે શ્રિયાની હાલની ઉંમર x વર્ષ છે। મિત્રો અર્જુનની હાલની ઉંમર કેટલી થશે તો કે અર્જુનની
फालनी उमर बराबर बे गुणिया स्त्रियानी हालनी उमर। रकम में आपेलू छे के श्री अर्जुन नी हालनी उमर स्त्रियानी हालनी उमर करता बमणी छे। तई सीधू लख्यू मैं के अर्जुन नी हालनी उमर बराबर बे गुणिया स्त्रियानी हालनी उमर। बे गुणिया स्त्रियानी उमर केटली छे एक्स, तो केटली आवशे अर्जुन नी उमर बे एक्स। स्त्रियानी हालनी उमर एक्स, अर्जुन नी हालनी उमर बे एक्स। हवे पांच वर्ष पहला गई काले मित्रों तमने एक दाखला में तमने कीधु तुं के तमारी हालनी उमर केटली अने पांच वर्ष पहला केटली, तो के आजनी तमारी उमर माथी पांच वर्ष बाद करवाना। तो अहीं स्त्रियानी जे पांच वर्ष पहलानी उमर छे ए केटली, तो के स्त्रियानी हालनी उमर माथी पांच वर्ष बाद करो। स्त्रियानी उमर बराबर एक्स ओछा पांच वर्ष। ज्यारे अर्जुन नी उमर तो के बे एक्स ओछा पांच वर्ष। हवे त्यारे शू संबंध हतो, तो के अर्जुन नी उमर बराबर त्रण गुणिया स्त्रियानी उमर। एटले के अर्जुन नी त्यारनी उमर स्त्रियानी त्यारनी उमर करता त्रण गणी हती एवं रकम में आपेलू छे। एटले स्त्रियानी एक्स ओछा पांच, જ્યારે ડાબી બાજુ બે એક્સ ઓછા પાંચ। તો સૌ પ્રથમ તો ડાબી બાજુ એમને એમ રાખો, જમણી બાજુ કાઉન્ટ અંદર ગુણી દો, તો બે એક્સ ઓછા પાંચ બરાબર ત્રણ એક્સ ઓછા પંદર। હવે મિત્રો તમને ખ્યાલ છે બે એક્સમાં એક્સનો સહગુણક બે છે, જમણી બાજુ ત્રણ એક્સમાં એક્સનો સહગુણક ત્રણ છે, તો આ બે એક્સને ડાબી બાજુ લઈ જાઓ અને માઇનસ પંદરને જમણી બાજુ લાવો, તો ત્રણ એક્સ અહીં માઇનસ પાંચ વત્તા પંદર બરાબર ત્રણ એક્સ ઓછા બે એક્સ। આ માઇનસ પાંચ ને પ્લસ પંદર તો કેટલા વધશે, દસ। અહીં એક્સ તો એક્સ બરાબર કેટલા થાય મિત્રો, દસ। તો આમ શ્રેયાની હાલની ઉંમર એક્સ બરાબર દસ વર્ષ, અર્જુનની હાલની ઉંમર બરાબર બે એક્સ, બે ગુણ્યા દસ બરાબર વીસ વર્ષ। હાલો ત્યારે મિત્રો અહીંયા દાખલો પૂર્ણ થાય છે, તમે તમારી અનુકૂળતા મુજબ નોંધ કરી લો, પછી આગળ।